મોરબી જિલ્લાના છેવાડાના ગામોને નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, જેના પરિણામ સ્વરૂપ માળિયા ખાતે નર્મદા કેનાલ કાંઠે 12 ગામના ખેડૂતોએ 3 દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. ખાકરેચી ગામના પાદરેથી 12 ગામના ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. અમે આ પાણીમાં અન્યાય થતો હોવાના કારણે આજથી અમે ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહ કરવા માટેનું કારણ, અમે અગાઉ એક મહિનો થયા અનેક તંત્રને, સરકારી અધિકારીઓને, પદાધિકારીઓને રજૂઆત કરી, ડેપ્યુટી સીએમને પણ અમે આ રજૂઆત કરી 4 દિવસ પહેલાં, પણ પરિણામ શૂન્ય રહ્યું. માટે અમારે આંદોલન છેડવું પડ્યું છે અને હજી જ્યાં સુધી અમને અન્યાય થતો રહેશે ત્યાં સુધી અમારી આ લડત અમે ચાલુ રાખવાના છીએ. બરાબર, અમારી સમિતિ જે ખેડૂત સમિતિ બનાવી છે, એ ખેડૂત સમિતિ જે નિર્ણય લેશે એ રીતે અમે આગળ વધવાના છીએ. બાકી તો અમારી મગફળીનો પાક, જુવારનો પાક, તલનો પાક, એ તો બધા નિષ્ફળ ગયા છે પાણીના કારણે, પણ માત્ર એક કપાસનો પાક બચ્યો છે અને એ પણ જો ટૂંક ટાઈમમાં પાણી અમને આપવામાં નહીં આવે 2-3 દિવસમાં, તો અમારો કપાસનો પાક પણ સુકાઈ જશે અને એવું થશે તો ક્યારેક ખેડૂત પણ આત્મહત્યા તરફ જશે એવી મને શંકા છે.